ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નવ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો આગલા વિડીયોમાં આપણે આ પાઠમાં જોયું હતું ખંડકોના કેટલાક પ્રકાર છે ત્રણ પ્રકાર છે એ ત્રણે ત્રણ પ્રકાર વિશે આપણે વાત કરી હતી અને ત્યારબાદ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ એટલે કે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કેવી રીતે થાય છે તેના વિશે પણ આપણે વાત કરી હતી ત્યારબાદ છે મુખ્ય ભૂમિ સ્વરૂપો તેના વિશે આજે સમજવાનું છે તો જોઈએ ઘસારણ એ ધોવાણ પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે ઘસારણ એટલે કે ધોવાણ જે ભૂમિનું ધોવાણ થતું હોય ધોવાણ ધોવાણ પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા છે તેના દ્વારા જે ભૂમિની સપાટી એટલે કે જે જમીનની સપાટી છે એ સતત બદલાતી રહે છે પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે અને પૃથ્વીની સપાટી છે એની ઉપર ખડકો એટલે કે જે પથ્થરો અને મોટા મોટા ખડકો હોય છે તે તૂટે છે તેના કારણે શું ઘસારણની પ્રક્રિયા છે એ થાય છે ભૂસપાટી પર જળ પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતાં ક્ષયને ઘસારણ કહીએ છીએ ઘસારણ કોને કહીએ તો કે ભૂ ભૂસપાટી એટલે કે જે જમીનની સપાટી છે એ સપાટી ઉપર જળ પવન અને હિમ એના જેવા કેટલાક વિવિધ ઘટકો દ્વારા જે ક્ષય જે ક્ષય થાય છે તેને આપણે ઘસારણ કહીએ છીએ પવન જળ અને ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે તેને પરિવહન પરિવહન કહે છે એટલે કે ઘસારણયુક્ત પદાર્થો કયા કહે તો કે જળ પવન અને હિમ તો આ બધા જે પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે તેને શું કહેવાય પરિવહન કહે છે અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે અને આ આપણે જોયું ઘસારણથી નિક્ષેપણ સુધીની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પૃથ્વીની સપાટી ઉપર અલગ અલગ ભૂમિ સ્વરૂપોનું પણ નિર્માણ કરે છે નદીનું કાર્ય નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને જળ કે જળધોધ કહે છે નદીનું કાર્ય શું છે તો કે નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે નદીનું પાણી આવતું હોય ધીમે ધીમે ઘસડાઈને એટલે એનાથી શું થાય છે કે ઘસારણ થાય છે જ્યારે નદી નક્કર ખડક સીધા ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને જળપ્રપાત કે જળધોધ કહે છે તમે જોઈ શકો છો જળધોધનો ચિત્ર પણ આપેલું છે ઉપરથી ઢોળાવવાળી ખીણ હોય એમાંથી નીચાણવાળી ભૂમિમાં પડે છે એટલે આપણે એને શું કહીએ તો કે જળધોધ અથવા તો જળપ્રપાત કહીએ છીએ જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે જ્યારે નદી છે એ મેદાની મેદાની ક્ષેત્રમાં પ્રવેશે ત્યારે શું તો કે વળાંકવાળા માર્ગ છે એના ઉપર એ વહેવા લાગે છે નદીના મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહે છે નદીનો આ જે મોટો વળાંકનો જે માર્ગ છે તેને શું કયો માર્ગ તો કે સર્પાકાર વહન માર્ગ કહે છે ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે અને સર્પાકાર માર્ગ ઉપર જે નદી છે એ વહન કરતી હોય છે એ દરમિયાન તે કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ પણ શરૂ થઈ જાય છે સર્પાકાર વળાંકો સમય જતા ખૂબ જ નજીક આવી જતા લગભગ ઘોડાની નાળ આકાર કે વર્તુળ આકાર ધારણ કરે છે અને જે સર્પાકાર વળાંકો હોય છે એ ખૂબ જ નજીક આવી જાય ત્યારે નજીક આવી જાય ત્યારે લગભગ ઘોડાની નાળ અથવા તો વર્તુળ આકાર આકાર છે એ ધારણ કરે છે આ ઘોડાની નાળ એ રીતે આકાર છે એ ધારણ કરે છે આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે અને ક્યારેક ક્યારેક નદીઓમાં પૂર પણ આવતું હોય છે પૂર આવે ત્યારે શું થાય છે તો નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના જે ભૂમિભાગો હોય છે એ નદી પ્રવાહથી કપાઈ જાય છે તે વળાંકવાળા ભાગો હોય એ શું થઈ જાય છે વળાંકવાળા ભાગે પાણી વહન નથી કરતું સીધા સીધા ભાગે જ કહે કરે છે એટલે નદી પ્રવાહથી એ કપાઈ જાય છે અને નદીનો જે લાંબો માર્ગ હોય એ છોડીને સીધો જ માર્ગ ગ્રહણ કરે છે નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે તેને નાળાકાર સરોવર કહે છે અને નદીનો જે છોડેલો નાળાકાર ભાગ હોય એમાં પાણી રહી જાય છે એટલે તેને નાળાકાર સરોવર પણ કહે છે અહીંયા તમે જોઈ શકો છો નાળાકાર સરોવર ક્યારેક નદી પોતાની કિનારાથી બહાર પણ વહેવા લાગે છે ક્યારેક ક્યારેક નદીમાં પણ તેનો કિનારો હોય તેના કરતાં પણ બહાર પાણી વહી જતું હોય છે પરિણામે નજીકના વિસ્તારોમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ પણ કરે છે એના કારણે શું થાય છે બહાર વહેવા લાગે એના કારણે જે નજીકના વિસ્તારો હોય એમાં કાપ અને અન્ય બીજા પદાર્થો છે એ એમાં જતા હોય છે તેને પૂરના મેદાનો કહે છે તેને શું કહેવાય પૂરના મેદાનો કહેવામાં આવે છે તેનાથી સમતલ પૂરના મેદાનોનું નિર્માણ થાય છે અને આ જે પૂરના મેદાનો હોય છે એનાથી શું થાય તો કે સમતલ અને ફળદ્રુપ પૂરના મેદાનો છે તેનું પણ નિર્માણ થાય છે જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે અને આ પાણી છે કિનારાથી બહાર વહેતું હોય ત્યારે કેટલી વાર એવું જોવા મળતું હોય જ્યારે બહાર વહેતું હોય ત્યારે ત્યાં મોટા મોટા ધૂળના ઢગ જોવા મળે છે કાપને માટીને બધું હોય ને બારે ગયું હોય એટલે ત્યાં ઢગલા જેવું થઈ જાય છે એટલે એ નિકસે પણ લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે તેને શું કહેવામાં આવે તો કે કુદરતી તટબંધ કહેવામાં આવે છે સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ઓછો થઈ જાય ધીમો થઈ જાય છે હવે સમુદ્ર સુધી પહોંચે ત્યાં તો નદીનો જે પ્રવાહ જેટલો ફૂલ હોય એટલો રહેતો નથી ધીમો થઈ જાય છે અને જે નદી હોય છે એ અનેક પ્રવાહોમાં વિભાજીત થઈ જાય છે ભાગ પડી જાય છે એટલે તેને શું કહેવાય શાખા અથવા તો પ્રશાખા કહેવામાં આવે છે અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે તે પોતાની સાથે લાવેલ કાપ રેતી માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે અને અહીં જે નદીની ગતિ હોય કેવી થઈ જાય છે ખૂબ જ ઓછી થઈ જાય છે અને નદીમાં પોતાની વહેતો પ્રવાહ હોય એટલે પોતાની સાથે જે રેતી માટી અને અન્ય પદાર્થો લાવ્યા હોય તેનું શું થાય છે નિક્ષેપણ કરવા લાગે છે દરેક શાખા પ્રશાખામાં પોતાના મુખનું નિર્માણ કરે છે અને દરેક શાખા કે પ્રશાખા હોય એમાં શું થાય છે તો નદી છે એ પોતાના મુખનું નિર્માણ કરે છે આપણે હમણાં આગળ જોયું ને જે રીતે નદી છે એ જ્યાં સુધીમાં ત્યાં પહોંચે નદીનો પ્રવાહ ત્યાં સુધીમાં અનેક ભાગમાં એ નદી છે વિભાજિત થઈ જાય છે એટલે એને શું કહેવાય શાખા કહેવાય છે તો આ જે શાખા છે એ પણ પોતપોતાના મુખમાં મુખનું નિર્માણ કરે છે બધા મુખો નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટામાં નિર્માણ થાય છે અને બધા મુખો છે નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટા છે તેમાં નિર્માણ થાય છે અહીં તમે જોઈ શકો છો પૂરના મેદાન અને તટબંધ પૂરના મેદાન નદીનું સ્તર છે અને કાપનું સમતલ મેદાન છે સમુદ્ર મોજાનું કાર્ય એ આપણે આગલા વિડીયોમાં જોઈશું